દાહોદ શહેરમાં દાઉદી વોરા સમાજ દ્વારા તેમના ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાન ઉદ્દીન સાહેબની એકસો નવમી વર્ષગાંઠ ડોક્ટર સૈયદના મુખપદ્દીન સાહેબ સાહેબની સોતેરમી મિલાદની ઉજવણીના ભાગરૂપે દાહોદના સ્ટેશન રોડ ખાતે આવેલી બુરહાની સોસાયટીમાંથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ જુલુસમાં હજારોની સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો અને બાળકો જોડાયા હતા અને સમાજના દાઉદી વોરા કોમની અલગ અલગ બેનની કંપનીઓ દ્વારા મધુર સુરાવલીઓ રેલાવવામાં આવી હતી આ પ્રસંગે દાહોદવાસીઓએ તેમની મધુર સુરોની આનંદ ઉઠાવી બિરદાવી લીધા હતા તેમજ બગી ઘોડે સવારી સહિત અન્ય વાહનો દ્વારા લોકો જુલુસમાં જોડાયા હતા દાઉદી વોરા સમાજના અબાલવૃદ્ધ તેમજ મહિલાઓ સહિત સમગ્ર સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને ખૂબ ઉમંગભેર જુલુસ કાઢી અરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે દાઉદના સંસદ જશવંતસિંહ ભાભો નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડા ઉપપ્રમુખ પ્રસાદ દેસાઈ સહિત અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ યાદગાર ચોક ખાતે નજમી મસ્જિદના અમિલ સાહેબનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને જાહેર માર્ગો પર નીકળેલા જુલુસને શહેરના વિવિધ વિસ્તારોમાં હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં કોમી એકતાના દ્રશ્યો સામે આવ્યા હતા સ્ટેશન રોડથી ભરપોડા સર્કલ ભગીની સમાજ યાદગાર ચોક થઈને નગરપાલિકા એમજી રોડ થઈ દાઉદી વોરા સમાજ નજમી મસ્જિદ ખાતે જુલુસનું સમાપન થયું હતું